ભર ઉનાળે પાણીનો કકળાટ થતો હોય છે, પ્રારંભમાં પાણીની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે ઉનાળામાં ભર ઉનાળે અચાનક વરસાદ અને વાતાવરણમાં પલટો અને વાદળછાયું વાતાવરણ, અતિશય ગરમીમાં રાહત મળતી શહેરીજનોને જોવા મળી રહી છે અને શહેરીજનોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 6 દિવસથી સતત વાદળછાયું વાતાવરણ, ઉનાળાની શરૂઆત થાય ગરમીની શુભારંભ થતો હોય છે અને અતિશય ગરમીને ઉકળાટ પડતો હોય છે, તેની જગ્યાએ હાલ ચોમાસા જેવી ઋતુ હોય અને ચોમાસાની સિઝન હોય અને જાણે કે ઋતુ બદલાઈ ગઈ હોય તે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાત કરીએ ઉનાળામાં પણ ગમે ત્યારે વાતાવરણમાં અચાનક બદલાય અને વર્ષા રાણીની પધરામણી અચાનક થાય તેવા વધામણા થતા જોવા મળી રહ્યા છે અને પધરામણા થતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીએ અમરેલી જિલ્લામાં પણ વરસાદે છેલ્લા કેટલાય દિવસથી પડવાની શરૂઆત થઈ છે. કમોસમી વરસાદ કહી શકાય, પરંતુ છેલ્લા 6 દિવસથી વરસાદ પડવાની શરૂઆત થઈ છે અને ક્યાંક ને ક્યાંક વરસાદ પડતો જ રહે છે. ત્યારે આજ રોજ અમરેલી જિલ્લાના લાઠીમાં પણ 6.5 કલાકે વરસાદ પડ્યો હતો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો, જાણે કે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ, જાણે કે ચોમાસાની શરૂઆત હોય. હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ લાગી એવી રહ્યું છે કે હાલ ચોમાસું ચાલી રહ્યું હોય તે પ્રમાણે ઠંડક પ્રસરી જવા પામી છે અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે અતિશય ગરમી અને બફારાથી ટાઢક મળી રહી છે, ઠંડક મળી રહી છે, પરંતુ તેની સામે ખેડૂત અને કિસાનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવેલું હોય અને અચાનક છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતમાં પણ મુશ્કેલીનો વધારો થયો છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો. જો વારંવાર વરસાદ થાય તો ઊભા પાક ઉનાળુ પાકનો નિષ્ફળ જવાને આરે આવીને ઊભા રહેશે તો નવાય નહીં. હાલમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે અને શહેરીજનોમાં ઠંડક પ્રસરી જતા રાહત જોવા મળી રહી છે. આમ જનજીવન પ્રભાવિત થયું છે અને જનજીવન પર ગુજરાતમાં અસર પામવા પામી છે. ત્યારે મોડી રાત્રે કે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, ક્યાંક મોડી રાત્રે વરસાદ પડે છે તો ક્યાંક વહેલી સવારે, તો ક્યાંક સાંજના સુમારે વરસાદ પડે છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ સાંજના સુમારે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને અમરેલી જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં પણ ઉનાળું હોવા છતાં પણ વાદળછાયું વાતાવરણ અને મેઘરાજાની એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ત્યારે લાઠીમાં 6.5 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ પડ્યો અને વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. વીજળીના કડાકા અને ભડાકા સાથે, પવનના સુસવાટા સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. આમ ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી હોય અને ગરમીની સમસ્યા સર્જાતી હોય, પરંતુ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ અને વરસાદી વાતાવરણ જોવા મળતા ઠંડક પ્રસરી જવા પામી છે, પરંતુ તેની સામે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને નુકસાન પણ થઈ રહ્યું છે. આમ કભી ખુશી કભી ગમનું વાતાવરણ ગુજરાતભરમાં જોવા મળી રહ્યું છે.